number 67, last number 11, Janet Limited 78,000 નો યંત્ર ખરીદે છે 1413 ગોઠવવાનો ખર્ચ કેટલો આપેલો છે 78 માં 2 ઉમેરો એટલે 80 ને શું કહેવાશે 10% લેખ એન્ડલાઇન કરો ઘટતી જતી બાકી દર વર્ષે ઘસારો સરખો રહેશે કે ઘટતો જશે પહેલા વર્ષે ઘસારો કેટલો આવે બીજા વર્ષે 72,000 બરાબર છે પડતર કિંમત કેટલી આપેલી છે 80,000 લખો કેલ્સી માં 80,000 ગુણ્યા 10% 8,000 પહેલા વર્ષે ઘસારાની રકમ બોલો કેટલી 8,000 માઇનસ બરાબર 72,000 એવા ગુણ્યા 10% બીજા વર્ષે ઘસારાની રકમ કેટલી 7,500 આ ઘસારો ઘસારાની જોગવાઈનું ખાતું ઊભું કરવાનું છે અંડરલાઈન કરો ઘસારાની જોગવાઈનું ખાતું ઘસારાની જોગવાઈનું ખાતું આવે ને તો ઘસારાની આમદન બદલાઈ જાય શું થાય ઘસારા ખાતે ઘસારાની જોગવાઈ 31 ઘસારો નોંધવાનો છે આપેલ વિગત પરથી પ્રથમ 2 વર્ષની શું માંગેલી છે 8,000 અને 2 વર્ષના વાર્ષિક હિસાબમાં 10,000 પહેલું આપણે યંત્ર ખરીદીએ ત્યારે આપણો તંત્ર છે ખરીદવાની તારીખ છે 1/4/2001 યંત્ર ખરીદો તો યંત્ર આવે યંત્ર આવે તો કેટલા રૂપિયા 6,000 જમા બાજુ બેંક ખાતા આવે પહેલો બેંક ખાતે કઈ કિંમત આવે અને રોકડ ખાતે કયા ખર્ચા ખરીદ કિંમત બોલો કેટલી વધારાના ખર્ચા વર્ષને અંતે આની પર શું ગણવાનો ઘસારો ખર્ચ ગણાય એટલે એનું ખાતું શું થાય ઘસારા ખાતે ધારો કે આ ઘસારાની જોગવાઈનું ખાતું ઉભું કરવાનો એવો ન આપેલો હોત તો કયા ખાતે પહેલા વર્ષે ઘસારો બોલો કેટલો હવે ઘસારા ખાતાને શું કરવાનું ઉપરમાં ઘસારો ઉધાર છે તો હવે ઘસારો શું થાય તો ઉધાર કયા ખાતાને કરી નફા નુકસાન ખાતે ઉધાર તે રકમ કેટલી આવશે પહેલા વર્ષની આમદન પૂરી ચલો બીજું વર્ષ ખરીદીની આમદન રિપીટ થશે ઘસારાની આમદન 31/3 આમદન લખાશે ઘસારા ખાતે ઉધાર તે ઘસારાની જોગવાઈ આ વખતે સીધી લીટી છે કે ઘટતી જતી 8,000 આવશે કે 7,200 7,200 હવે ઘસારા ખાતાને શું કરી દેવાનું તારીખ આવશે 31/3 આમાં લખાય નફા નુકસાન ખાતે તે ઘસારા ખાતે જમા રકમ 7,200 વાર્ષિક હિસાબમાં અસર આપેલી છે વાર્ષિક હિસાબ 2 ખાતા નફા નુકસાન ખાતું અને પાકો પ્રથમ વર્ષ બોલો ઉધાર બાજુ પર શું લખાશે ઘસારા ખાતે પહેલા વર્ષનો ઘસારો ચલો બીજા વર્ષમાં નફા નુકસાનમાં ઘસારો કેટલો લખવાનો ઘસારા ખાતે 7,000 આટલો સમજાયો મિલકત લેણા બાજુ પહેલા શું લખાય યંત્રો કેટલા ના 80,000 માઇનસ શું લખાય ઘસારાની જોગવાઈ છે ને આમાં સેવ લખાશે ઘસારાની કેટલી 72,000 હવે બીજા વર્ષે અત્યાર સુધીના બધા દાખલા હતા ને ઘસારાની જોગવાઈ ઊભી નહોતી કરવાની એમાં બધામાં આપણે બીજા વર્ષે ઘસારો કેટલો બાદ કરતા 72 આ દાખલામાં એ 72 તો આવશે નહીં કઈ રીતે ધ્યાનથી સમજો યંત્રો કેટલા આવશે 80,000 માઇનસ ઘસારાની જોગવાઈ
ઘસારાની જોગવાઈ 8000 માં 7200 ઉમેરો તો 1500 બાદબાકી કરો જવાબ આટલો જ આવે, પણ આ દાખલામાં આપણે ઘસારાની જોગવાઈ નું ખાતું બનાવવાનું છે. ઘસારાની જોગવાઈનો ખાતો બનાવવાનો એનો મતલબ શું? તો કે ઘસારો જે થાય ને દર વર્ષે એ ભેગો થતો જાય, એકત્રિત થતો જાય. પહેલા વર્ષે 8000 વેચાય, બીજા વર્ષે 8000 વત્તા 7200, ત્રીજા વર્ષનું ધારણ કે માની લો તો શું આવે? 8000 પ્લસ 7200 પ્લસ 6480, ત્રણે ત્રણનો શું આવી જાય? સરવાળો. પણ આમાં એ માગેલો ચેપ્ટર. Thank you.